અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો, ધી 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ્સ. આદત 6, સહયોગ અને સહકારિતા. રચનાત્મક સહકારિતાના સિદ્ધાંતો. એક સંતની આશાને હું માર્ગદર્શક તરીકે ગણું છું. નિર્ણાયક બાબતોમાં એકાંત, મહત્વની બાબતોમાં વિવિધતા, બધી બાબતોમાં ઉદારતા. પ્રેસિડેન્ટ જ્યોર્જ એચ ડબલ્યુ બુશનું ઉદ્ઘાટન સમયનું પ્રવચન. નીતિજ્ઞાન ઓડિયોઝ. જ્યારે વિન્સ્ટન ચર્ચિલને ગ્રેટ બ્રિટનના યુદ્ધ પ્રયત્નોનું નેતૃત્વ કરવાનું આમંત્રણ મળ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમની જીવનભરની તૈયારી આ માટે જ હતી. એ જ રીતે બીજી બધી આદતોનો અભ્યાસ આપણને સહકારિતાની આદત માટે તૈયાર કરે છે. સાચી રીતે સમજીએ તો રચનાત્મક સહકાર અથવા સહકારિતા તો જીવનની સૌથી વધુ ઉન્નત ક્રિયા છે. બીજી બધી આદતોને એકઠી કરીને તેમની સાચી પરીક્ષા અને અભિવ્યક્ત પ્રગતિકરણ. સહકારિતાના સ્વરૂપો 4 અનન્ય માનવ વરદાનો ઉપર કેન્દ્રિત રહે છે. વિન વિનનો ઉદ્દેશ અને જીવનમાં આપણી સામે આવે તે સૌથી વધુ અઘરા પડકારો, એ માટેના સંવેદનાપૂર્ણ રીતે સાંભળવાની કુશળતાઓ, તેનું પરિણામ લગભગ ચમત્કારી હોય છે. આપણે નવા વિકલ્પો ઊભા કરીએ છીએ, એવા વિકલ્પો જે અગાઉ અસ્તિત્વમાં જ ન હતા. સિદ્ધાંત કેન્દ્રિત નેતૃત્વને અર્ક એટલે કે સહકારિતા. સિદ્ધાંત કેન્દ્રિત વાનીપણાનો એક અર્ક પણ સહકારિતા છે. તે લોકો માટે ઉત્પ્રેરક છે, એકતાનું સર્જન કરે છે અને તેમનામાં રહેલી મહત્તમ શક્તિઓને બંધનમુક્ત કરે છે. અત્યાર સુધી જે આદતો આપણને જોઈ તે સહકારિતાના ચમત્કાર સર્જન માટે તૈયાર કરે છે. સહકારિતા શું છે? સરળ શબ્દોમાં કહી શકાય કે સમગ્રતા પોતાના બધા ભાગોના સરવાળા કરતાં વધુ વિશાળ હોય છે. અર્થાત જે સંબંધો વિભાગો વચ્ચે હોય તે પોતાની અંદર અને પોતાનો જ એક ભાગ છે. તે માત્ર એક ભાગ નથી, તે સૌથી વધુ ઉત્પ્રેરક, સૌથી વધુ શક્તિદાયક, સૌથી વધુ એકીકૃત કરનાર અને સૌથી વધુ ઉત્તેજિત કરનાર ભાગ છે. સર્જનાત્મક પ્રક્રિયા સૌથી વધુ ડરાવણો ભાગ છે, કારણ કે તે ચોક્કસપણે જાણતા નથી કે શું થશે કે તે ક્યાં દોરી જશે. તેમાં તમારે જેનો સામનો કરવો પડે તેવા કોઈ નવા જોખમો અને પડકારો હોય જેને પણ તમે જાણતા નથી, તે માર્ગે જવા માટે સાહસવૃત્તિ, નવું શોધવાનો ઉત્સાહ અને સર્જનાત્મક વિચાર ઉપરાંત તમારી પાસે આંતરિક સુરક્ષાની ભાવના અત્યંત મોટા પ્રમાણમાં હોવી જોઈએ. નિશક તમારે સગવડભર્યો પાયાનો કેમ્પ, બેઝ કેમ્પ છોડીને જ તદ્દન નવા, અજાણ્યા અને ઉજ્જળ ક્ષેત્રમાં આગળ વધવાનું છે. તમે નવી કેડી કંડારનાર અને નવો રસ્તો શોધનાર બનશો. તમે નવી શક્યતાઓ, નવા ક્ષેત્રોના નવા ખંડનોના પણ દ્વાર ખોલી નાખશો, જેથી બીજાઓ તેના તમારા અનુગામી બની શકે. કુદરતમાં તો સહકારિતાના પ્રત્યેક સ્તરે દેખાય છે. જો તમે બે રોપાઓને એકમેકની નજીક રોપશો તો તેમના મૂળિયા પણ એકમેકને વિતરાશે, જેથી જમીનની અંદર ગુણવત્તા વધે અને બંને રોપાઓ વધુ સારી રીતે ઊંઘે. અને આ કામ તેઓ દૂર અને જુદા રહીને ન કરી શક્યા હોત. તમે લાકડાના બે ટુકડા ભેગા કરીને મૂકશો તો તેઓ જેટલું વજન એકના રહીને ઉંચકી શકતા હોય તેના સરવાળા કરતાં વધુ વજન ઉંચકવા સક્ષમ બને છે. ભાગોના સરવાળા કરતાં સમગ્ર વધુ મોટું છે. એક અને એકનો સરવાળો 3 કે વધુ થઈ જાય છે. પડકાર એ છે કે જે કુદરતમાંથી શીખીએ છીએ તે સર્જનાત્મકતા સહકારિતાના સિદ્ધાંતને આપણે સામાજિક વ્યવહારમાં, પરસ્પર ક્રિયામાં અમલમાં મૂકીએ. પારિવારિક જીવનમાં એવી ઘણી તકો આવે છે જેમાં આપણે સહકારિતાના સિદ્ધાંતનું કાર્ય જોઈ શકીએ અને તેનો અમલ પણ કરી શકીએ. પ્રથમ તો જેને વડે એક પુરુષ અને એક સ્ત્રી બાળકને જગતમાં લાવે છે તે પ્રક્રિયા જ સહકારિતા છે. સહકારિતાનો અર્થ એ છે કે તફાવતની કદર કરો, આદર કરો, તેની શક્તિની સહાયથી નવનિર્માણ કરો અને નબળાઈઓની ભરપાઈ કરો. પુરુષ અને સ્ત્રી, પતિ અને પત્ની વચ્ચેના શારીરિક તફાવતનો
આપણે આદર કરીએ છીએ, પરંતુ સામાજિક, માનસિક અને ભાવનાત્મક તફાવતો શું? આ તફાવતો પણ શું કોઈ નવા ઉત્તેજનાત્મક જીવન સ્વરૂપનું એક એવું વાતાવરણ જે બધાને માટે ખરેખર સંતોષજનક બને, જેમાં આત્મસન્માન અને સ્વગૌરવના નવા સ્ત્રોત હોય, જેમાં એવી તકો ઊભી થાય જે દરેકને પ્રથમ સ્વતંત્ર બનાવવાની અને પછીથી પરસ્પરાવલંબન માટે પુખ્તતા આપે તેવું કશું નિર્માણ ન કરી શકે. શું સહકારિતા આવનાર પેઢી માટે કોઈ નવું આલેખન ન આપી શકે જે વધુ સેવા અને પ્રદાનો અભિગમ રાખે અને ઓછા સુરક્ષાત્મક, ઓછા વિરોધી, ઓછા સ્વાર્થી હોય, જે વધુ ખુદના, વધુ વિશ્વાસ મૂકનાર, વધુ આપનાર અને ઓછા સંરક્ષણાત્મક, ઓછા રક્ષણાત્મક અને ઓછા રાજદ્વારી હોય, જે વધુ પ્રેમ કરનાર હોય, વધુ દરકાર કરનાર હોય અને ઓછો માલિકી ભાવ ધરાવનાર અને ઓછા ચુકાદા આપનાર હોય. સહકારિતાપૂર્વક સંદેશાવ્યવહાર. જ્યારે તમે સહકારિતાપૂર્વક સંદેશાવ્યવહાર કરો ત્યારે નવી શક્યતાઓ પ્રત્યે, નવા વિકલ્પો માટે, નવી પસંદગીઓ માટે તમે તમારું મગજ, હૃદય અને અભિવ્યક્તિને ખુંદા કરો છો. એવું લાગે ખરું કે આમ કરવા તો તમે આદત બે અંતને ધ્યાનમાં રાખીને શરૂ કરો ને છોડો છો, પરંતુ હકીકતમાં તમે તેનાથી વિરુદ્ધ કરી રહ્યા છો. એટલે કે તમે તો તેને સંતોષી જ રહ્યા છો. જ્યારે સહકારિતા સાથે સંદેશાવ્યવહાર શરૂ કરો ત્યારે તમે એ બને નથી જાણતા કે કામ કેવું થશે અથવા અંત કેવો આવશે, પરંતુ તમારી પાસે એક આંતરિક સુરક્ષા છે, ઉત્તેજના છે, સાહસ છે અને એ માન્યતા પણ છે કે તે અંતે પહેલાં કરતાં વધુ સારો જ હશે, અને તેથી તમારા મનમાં તે અંતનું લક્ષ્ય તો રહે જ છે. તમે એ માન્યતાથી શરૂ કરો છો કે સહકારિતામાં જોડાનાર પક્ષો તેના પરિણામો વધુ અંતઃદ્રષ્ટિ પામશે અને પરસ્પર શીખવાથી મળતા ઉત્તેજન અને અંતઃદ્રષ્ટિ એવી ગતિ ઉત્પન્ન કરશે જેથી વધુ ને વધુ અંતઃદ્રષ્ટિઓ શીખવાનો અને વિકાસ પ્રાપ્ત થશે. ઘણા લોકો સહકારિતાનો સાધારણ અનુભવ પણ પારિવારિક જીવનમાં કે અન્ય પરસ્પર ક્રિયાઓમાં થતો નથી. તેથી જીવન અને બીજા લોકો ઉપર વિશ્વાસ મૂકી શકતા નથી. તેમનું લેખન, તેમની તાલીમ, રક્ષણાત્મક અને સ્વરક્ષણાત્મક સંદેશાવ્યવહારની દ્રષ્ટિએ થતા હોય છે. તેને પરિણામે તેઓ આદત છ માટે અને આ સિદ્ધાંત માટે ખુંદા થઈ શકતા નથી. જીવનમાં આ પરિસ્થિતિ માટે કરુણા, ટીકા અને જીવનનો દુર્વ્યય છે. કેટકેટલી સંભાવનાઓ ઉપયોગ થયા વિના જ પડી રહે છે, તદ્દન અવિકસિત અને વન વપરાયેલી. જોકે પ્રભાવહીન લોકોને તો રોજે રોજ એ વન વપરાયેલી સંભાવનાઓ સાથે જીવનમાં સહકારિતાનો અનુભવ નાના અને ઉપરછંદા જ હોય છે. તેમને કોઈ અસાધારણ સર્જનાત્મક અનુભવની સ્મૃતિ હોય તેમ બને. કદાચ રમતગમતમાં કે જ્યાં તેઓ ખરી સહકારિતા ટીમ સ્પિરિટને થોડા સમય માટે અનુભવી શક્યા હોય, અથવા કોઈ સંકટ સમયે પોતાના અહમ અને અભિમાનને બાજુ પર રાખીને કોઈના જીવન બચાવવા કે કોઈની કટોકટીનું નિરાકરણ નવા માટે લોકો સાથેની સહકારથી વર્ત્યા હોય એમ બને. કદાચ ઘણા લોકોને આવા પ્રસંગો અસાધારણ જણાય, કદાચ જીવનની ચરિત્રથી પણ લાગે, ચમત્કારિક લાગે એમ બને, પરંતુ ખરું જોતા તે એવા નથી. આવું નિયમિત રૂપે એક ધારો અને રોજબરોજના જીવનમાં પણ થઈ શકે છે. જોકે તેના માટે વ્યક્તિગત સલામતી અને ખુલ્લાપણાની સાથે સહકારિતા બહુ મોટા પ્રમાણમાં હોવી જોઈએ. લગભગ બધા સર્જનાત્મક પ્રયત્નોનું ભવિષ્ય અસ્પષ્ટ હોય છે. તે ધૂંધળું, એક અનિશ્ચિત લક્ષ્ય, પ્રયત્ન અને ભૂલથી, પરંપરાથી છવાયેલું લાગે છે. જે લોકોમાં અનિશ્ચિતતા માટે ઉચ્ચ સ્તરની સહનશીલતા ન હોય, આંતરિક મૂલ્યો કે સિદ્ધાંતો પ્રત્યેની નિષ્ઠાથી જેમનામાં સલામતીની ભાવના આવી ન હોય, તેમના માટે સર્જનાત્મક સાહસોમાં જોડાવાના અનુભવ ડરામણા અને અનગમતા બની શકે છે. તેમને માળખું, નિશ્ચિતતા અને ચોક્કસ ભાવિની વધુ પડતી જરૂર હોય છે. વર્ગમાં સહકારિતા. એક શિક્ષક તરીકે હું માનતો થયો છું કે ઘણા ખરેખર મહાન વર્ગોમાં પણ અરાજકતાના છેડે અસ્થિર રહેતા હોય છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ ખરેખર એ સિદ્ધાંત માટે ખુંદા છે કે સમગ્ર ચિત્ર તેના ભાગનો સરવાળો કરતાં વધુ મોટું છે. તેને પરિણામે સહકારિતા લે છે.
કેટલીક વાર શિક્ષક અને વિદ્યાર્થી પણ એ ચોક્કસ જાણતા નથી કે શું થવાનું છે. શરૂમાં એક સલામત વાતાવરણ હોય જે લોકોને ખૂનવા માટે, શીખવા માટે અને એકબીજાના વિચારોને સાંભળવા માટે મદદરૂપ બને. પછી આવે વિચારણા, તેમાં મૂલ્યાંકન કરવાને બદલે સર્જનાત્મકતા, કલ્પના અને બૌદ્ધિક સંબંધો મહત્ત્વના બને. ત્યાર પછી એક તદ્દન અસાધારણ ચમત્કાર ઘડાતો જણાય. આખો વર્ગ એક નવા દબાણ, એક નવા ખ્યાલ અને નવી દિશા પ્રત્યે ઉત્તેજિત બની જાય, જેની વ્યાખ્યા કરવી અઘરી છે. છતાં તેમાં ગૂંથાયેલા લોકો માટે તે સ્પષ્ટ હોઈ શકે છે. સહકારિતા લગભગ એવી જ બાબત છે, જેમાં એક જૂથ સામૂહિક રીતે જૂના આલેખનને ભૂલાવીને નવા આલેખન માટે સંમત બને છે. નેતૃત્વની ફિલસૂફી અને સૈનિકના વિષય ઉપર મારા એક યુનિવર્સિટીના વર્ગને હું ક્યારેય ભૂલી નહીં શકું. એક સત્રમાં 3-1 અઠવાડિયા પૂરા કરી લીધા બાદ એક રજૂઆતની મધ્યમાં જ એક જણ પોતાની શક્તિશાળી અનુભવનું વર્ણન બહુ ભાવુકતા અને અંતર્દૃષ્ટિ સાથે કરવા લાગ્યો. વર્ગમાં એક વિનમ્રતા અને આદરભાવનું વાતાવરણ જામ્યું. આ વ્યક્તિ પ્રત્યે આદર અને તેની હિંમતની કદર. આ ભાવુક વાતાવરણ સહકારિતા અને સર્જનાત્મક પ્રયત્ન માટે અનુકૂળ હતું. બીજા લોકો તેને અપનાવવા લાગ્યા અને પોતાના અનુભવો અને અંતર્દૃષ્ટિઓ ઉપરાંત પોતાની કેટલીક શંકાઓ વહેંચવા લાગ્યા. આ વિશ્વાસ અને સુરક્ષાના વાતાવરણને પરિણામે કેટલાક લોકો બહુ ખૂંદા થયા. પોતે જે તૈયાર કર્યું હતું તેને બદલે તેઓ એકબીજાની અંતર્દૃષ્ટિ અને વિચારણાનો ઉપયોગ કરવા લાગ્યા અને એક તદ્દન નવા દ્રશ્ય લેખનનું સર્જન થયું કે વર્ગને માટે એનો અર્થ કેવો રહ્યો. આ પ્રક્રિયામાં હું મોટા પાયે જોડાયો હતો. હકીકતમાં હું તો મંત્રમુગ્ધ બની ગયેલો, કારણ કે તે એટલો જાદુઈ અને સર્જનાત્મક હતો. એ વર્ગના માળખા માટે મારે સમર્પણમાં હું પણ ક્રમશઃ દિનાશ મૂકતો ગયો અને સાવ નવા પ્રકારની સંભાવનાઓને જોવા લાગ્યો હતો. તે કોઈ કલ્પનાની ઉડાન ન હતી, તેમાં એક પુખ્તતા હતી, સ્થિરતા અને સાર તત્વો હતા, જે જૂની યોજનાઓ અને માળખામાંથી ક્યાંક અલગ હતા. એમાં જુદો અભ્યાસક્રમ, તે માટે ખરીદેલી ચોપડીઓ અને રજૂઆતની યોજનાઓ છોડી દીધા અને નવા જ હેતુઓ, પ્રોજેક્ટો અને નિશ્ચિત કામો બનાવ્યા. જે થઈ રહ્યું હતું તેના માટે અમે એટલા ઉત્તેજિત હતા કે પછીના 3 અઠવાડિયાની અંદર અમે એક તીવ્ર ઈચ્છા થઈ આવી કે જે બીજા સાથે થઈ રહ્યું હતું તે વહેંચવી. તે માટે અમે એક પુસ્તક લખવાનું ઠરાવ્યું, જેમાં અમે અમારા અભ્યાસના વિશે નેતૃત્વના સિદ્ધાંતો ઉપર શીખેલા પાઠો અને અંતર્દૃષ્ટિનો સામેલ કરવાનું રાખ્યું. નિશ્ચિત કામો બદલાયા, નવા પ્રોજેક્ટો હાથમાં લેવાયા, નવા જૂથો રચાયા. તેઓ કરતા હોત તેના કરતાં ઘણી વધુ મહેનત લોકોએ વર્ગના મૂળ માળખામાં કરી અને તે માટેના કારણો પણ સાવ જ જુદા હતા. આ અનુભવમાંથી એક અત્યંત વિશેષ સંયોગી અને સહકારિતાની સંસ્કૃતિ ઊભી થઈ, જે સત્રના અંત સાથે વિરમી ન ગઈ. તે વર્ષો સુધી ચાલી રહી. એ વર્ગના વિદ્યાર્થીઓ વર્ષો સુધી વાર્ષિક સંમેલનમાં મળતા રહ્યા. હજી આજે પણ અમે જ્યારે મળીએ ત્યારે તેની વાત કરીએ જ છીએ અને ઘણીવાર એ વર્ણવાના પ્રયત્ન કરીએ છીએ કે શું થયું અને કેમ થયું. મારે માટે એક રસપ્રદ વાત એ હતી કે આવી સહકારિતાના સર્જન માટે પૂરતો વિશ્વાસ ઊભો કરવામાં કેટલો ઓછો સમય લાગતો હતો. હું માનું છું કે તેનું કારણ એ હતું કે એ લોકો પોતાનામાં પુખ્ત હતા. તેમના સિનિયર વર્ગમાં છેલ્લા સત્રનો એક સમય હતો. મને લાગે છે કે તેઓ એક સારા વર્ગના અનુભવથી કશું વિશેષ ઈચ્છતા હતા. કશું નવું અને ઉત્તેજનાપૂર્ણ અનુભવવાનું તેમને મન હતું. એવું જે પોતે રચ્યું હોય અને જે ખરેખર અર્થપૂર્ણ હોય. તેમને મન આ એક એવો ખ્યાલ હતો જેનો સમય પાકી ગયો હતો. તે ઉપરાંત તેમના સંબંધોની સ્થિતિ પણ આ માટે યોગ્ય હતી. મને લાગ્યું કે સહકારિતાની માત્ર વાતો કરવાને બદલે તેને વાસ્તવિક અનુભવ વધુ શક્તિશાળી હતો. માત્ર જૂના વિશે વાંચી જવા કરતાં કંઈ નવું સર્જન કરવાનું વધુ અર્થપૂર્ણ હતું. હું માનું છું કે મોટાભાગના લોકોને એ અનુભવ થયો છે અને તેમની જેમ મેં પણ એ અનુભવ્યું છે કે જે સમય લગભગ સહકારિતાને માટે અણીનો હોય છે
તે જ સમય કદાચ અરાજકતાને આરે આવીને પણ ઊભો હોય છે અને તે છેવટે સહકારિતાને બદલે અરાજકતામાં પણ સરી પડે છે. દુઃખની વાત એ છે કે જે લોકો આવા અનુભવથી દાઝ્યા હોય તેઓ બીજા અનુભવની શરૂઆત નિષ્ફળતાના માનસથી કરે છે. તેઓ પોતાને તેનાથી સુરક્ષિત રાખવા ઈચ્છે છે અને એ રીતે સહકારિતાથી પોતાને વંચિત રાખે છે. તે જાણે એવા વહીવટકારો જેવું છે જે જેઓ કોઈ એક સંગઠનમાં જે થોડા લોકોના દુર્વ્યવહારનો તેમને સામનો કરવો પડ્યો હોય તેને આધારે નવા નિયમો અને નીતિઓ ઘડે છે, પરંતુ તેથી કરીને બીજા ઘણા લોકોની સ્વતંત્રતા અને સર્જકતા મર્યાદિત થઈ જાય છે. અથવા એવા ધંધાકીય ભાગીદારો જેવું છે જેઓ સૌથી ખરાબ દ્રશ્યોની કલ્પના કરીને તેને કાનૂની શબ્દોમાં લખી નાખે છે અને તેથી કરીને સર્જકતાનો, સાહસનો અને સહકારિતાનો આત્મા જ હણાઈ જાય છે. સલાહ અને અધિકારી શિક્ષણના મારા ઘણા બધા અનુભવો ઉપર નજર ફેરવું છું ત્યારે કહી શકું છું કે વિશિષ્ટ તત્વો હંમેશા સહકારિતાના રહ્યા છે, કદાચ અત્યંત અધિકૃત બનવાના. કોઈ વ્યક્તિ અથવા પરિવાર કે સંગઠનના ઊંડા આંતરિક સત્યને ખરેખર વ્યક્ત કરવું પડે તેમ હોય ત્યારે એકાદ પ્રભાવી ક્ષણ એવી હોય જ્યારે ખાસી હિંમત જરૂરી હોય, પરંતુ એમાં મોટી હિંમત ઉપરાંત સાચા પ્રેમની સંયોજિત અભિવ્યક્તિ જરૂરી હતી. પછી બીજાઓ વધુ અધિકૃત, ખુલ્લા અને પ્રમાણિક બન્યા અને પછી સહકારિતાપૂર્ણ સંદેશાવ્યવહારની પ્રક્રિયા શરૂ થઈ. તે તાત્વિક રીતે વધુ ને વધુ સર્જનાત્મક બની ગઈ અને જેની કોઈએ પહેલાં કલ્પના પણ નહોતી કરી તેવી અંતર્દૃષ્ટિઓ અને આયોજનોમાં છેવટે પહોંચી. કાયન રોજર્સે શીખવ્યું છે તેમ જે સૌથી વધુ વ્યક્તિગત છે તે સૌથી વધુ સર્વસામાન્ય છે. તમે જેટલા વધુ અધિકૃત બનો, જેટલી વધુ વિશુદ્ધિ તમારી અભિવ્યક્તિ હોય, ખાસ કરીને વ્યક્તિગત અનુભવો અને આત્મવિશ્વાસના અભાવ વિશે પણ, અને લોકો તમારી અભિવ્યક્તિ સાથે જેટલા વધુ પ્રમાણમાં જોડાઈ શકે તેટલા વધુ પ્રમાણમાં તેઓ પોતાને અભિવ્યક્ત કરવામાં સુરક્ષિતતા અનુભવે. એ અભિવ્યક્તિ વળી અન્ય લોકોની હિંમતનો પ્રતિસાદ હોય અને એ રીતે વિશુદ્ધ તાદાત્મ્ય રચાય અને તેમાંથી વળી નવી અંતઃદ્રષ્ટિ, વિદ્યા, ઉત્તેજના અને સાહસની ભાવના ઉત્પન્ન થાય જે આ પ્રક્રિયાને ચાલુ રાખે છે. પછી લોકો એકમેક સાથે પરસ્પર ક્રિયામાં જોડાય, અડધા વાક્યો બોલે, કેટલીક વખત ન સમજાય તેવું બોલે તો પણ એકબીજાના બોલવાનો અર્થ સારી રીતે સમજી શકે. નવી અંતઃદ્રષ્ટિની, નવા પરિપ્રેક્ષની, નવા નમૂનાઓની અને એ નવી દુનિયાઓના નવા વિકલ્પો અને પસંદગીઓ ખોલવાની અને વિચારવાની ખાતરી આપે છે. ભલે મોટાભાગના એ નવા વિચારો અને ખ્યાલો પહેલા હવામાં જ રહે તો પણ તેઓ સામાન્ય રીતે કોઈને વ્યવહારુ અને ઉપયોગી સમાપન સુધી જરૂર પહોંચાડે છે. વ્યવસાયમાં સહકારિતા. અમારા વ્યવસાય માટે કંપનીના મિશન સ્ટેટમેન્ટ તૈયાર કરવાના કાર્યમાં મારા સહકર્મીઓ સાથે કામ કરવામાં મને એક વિશિષ્ટ અર્થપૂર્ણ સહકારિતાનો આનંદ અનુભવ થાય છે. કંપનીના લગભગ બધા જ સભ્યો એક ગિરિમથક ઉપર ગયા જ્યાં કુદરતનું સૌંદર્ય છૂટે હાથે વેરાયું હતું. ત્યાં અમે એક ઉત્કૃષ્ટ ધ્યેય વિધાન ગણાય તે માટે તેનો પ્રથમ મુસદ્દો ઘડવા લાગ્યા. શરૂમાં વાતચીત આદરપૂર્વક, કાળજીપૂર્વક અને અપેક્ષિત રહી અને અમે જેમ જેમ વિવિધ વિકલ્પો, શક્યતાઓ અને આગળ આવનારી તકોની ચર્ચા કરવા લાગ્યા ત્યારે લોકો એકદમ ખૂનવા માંડ્યા, અધિકૃત બનવા લાગ્યા અને જાણે તે પોતાના વિચારો મોટેથી અભિવ્યક્ત કરવા લાગ્યા. ધ્યેય વિધાનની કાર્યસૂચિને સ્થાને એક સામૂહિક મુક્ત સંગઠન તત્કાળ આવતા વિચારો અને ખ્યાલો ઉપર મંથન થવા લાગ્યું. અમે વિશુદ્ધ રીતે સહાનુભૂતિપૂર્ણ, સંવેદનશીલ અને હિંમતવાન બન્યા. અમે પરસ્પર આદર અને સમજૂતીથી આગળ વધીને સર્જનાત્મક, સહકારિતાયુક્ત સંદેશાવ્યવહાર કરવા લાગ્યા. પરિણામે કંપનીનું ધ્યેય વિધાન ઘડ્યું તે આ શબ્દોમાં આ મુજબ હતું. અમારું ધ્યેય લોકોને અને સંગઠનોને સશક્ત કરવાનું, તેમની કામગીરીના સામર્થ્યને મહત્વપૂર્ણ રીતે વધારવાનું છે જેથી કરીને સમજદાર અને જીવન સિદ્ધાંત કેન્દ્રિત નેતૃત્વ હેઠળ ઉચ્ચ અને લાભદાયી હેતુઓ સિદ્ધ કરી શકાય.
સહકારિતાની પ્રક્રિયાએ અમારા ધ્યેયવિધાનને ત્યાં હાજર રહેલા દરેક સભ્યના હૃદયમાં અને મનમાં કોતરી દીધું અને આજે અમે જે કરીએ અથવા ન કરીએ તે માટે તે એક સંદર્ભ માપદંડ બનીને અમને સુંદર સેવા આપી રહ્યું છે. અન્ય એક ઉચ્ચ સહકારિતાનો અનુભવ મને ત્યારે થયો જ્યારે એક મોટી વીમા કંપનીની વાર્ષિક આયોજન બેઠક સમયે એક સંસાધન અને ચર્ચાના પ્રતીક ઉત્પ્રેરક તરીકે સેવા આપવા માટેનું આમંત્રણ મેં સ્વીકાર્યું. ઉચ્ચ વ્યવસ્થાપકોની એક બે દિવસીય બેઠકનું આયોજન કરવા માટે જવાબદાર સમિતિને હું બેઠકના ઘણા મહિનાઓ અગાઉ મળ્યો. તેમણે મને માહિતી આપી કે પારંપરિક રીતે બેઠકમાં પ્રશ્નાવળીના અને મુલાકાતોની મદદથી પહેલાં ચર્ચામાંથી 4 કે 5 મુદ્દાઓને નિશ્ચિત કરવામાં આવે છે અને તે સાથે અધિકારીઓ પોતાની વૈકલ્પિક રજૂઆતો કરે છે. ભૂતકાળમાં બેઠકો સામાન્ય રીતે આદરયુક્ત આપનેની રહેતી અને કોઈવાર સંરક્ષણાત્મક વિન લૂઝ પદ્ધતિ વળી અહમ માટેના ઘર્ષણોમાં સરી જતી ખરી. સામાન્ય રીતે તે બેઠકો સહજ રીતે અનુમાનિત બિનસર્જનાત્મક અને કંટારાજનક રહેતી. સહકારિતાની અદ્ભુત શક્તિ વિશે મેં એ સમિતિના સભ્યોને કહ્યું ત્યારે તેઓ તેમાંની શક્યતાઓ સમજી શક્યા. થોડા ગભરાટ સાથે પણ તેમને બેઠકની ભાત બદલવાની સંમતિ આપી. દરેક ઉચ્ચ વિચારણા માંગી લેતા મુદ્દાઓ ઉપર વિવિધ અધિકારીઓને નાનામાં શ્વેતપત્રો તૈયાર કરવાનું તેમણે કહ્યું. ત્યાર પછી બેઠકથી ઘણા સમય પહેલાં બધા વ્યવસ્થાપકોને એ મુદ્દાને સમજાવવા તેમણે જુદા દ્રષ્ટિકોણને સમજવા માટે તે લખાણો વાંચી જવાનું કહ્યું. બેઠકમાં તેમણે સહુએ હાજર રહેવા માટે નહીં પરંતુ સાંભળવા માટે આવવાનું હતું. બેઠકમાં માત્ર બચાવ કરવા કે બચાવવા માટે નહીં પરંતુ કશું નવું સર્જવા માટે અને સહકારિતા માટે આવવાનું હતું. અમે બેઠકના પ્રથમ દિવસનો અડધો દિવસ આદતો 4, 5 અને 6ના સિદ્ધાંતો અને કુશળતાના અભ્યાસમાં ગાળ્યો. બાકીનો સમય સર્જનાત્મક સહકારિતામાં વિતાવ્યો. તેમાં જે સર્જનાત્મક સહકારિતાના ધોધ છૂટ્યો તે અદ્ભુત હતો. કંટારાનો સ્થાન ઉત્તેજનાએ લીધું. લોકો એકબીજાના પ્રભાવને સ્વીકારવા માટે ખૂલ્યા અને નવી અંતર્દ્રષ્ટિઓ અને વિકલ્પો ઊભા થયા. બેઠકના અંત સુધીમાં કેન્દ્રીય કંપનીના પડકારોની પ્રકૃતિને એક તદ્દન નવી સમજ ઊભી થઈ. શ્વેતપત્રોમાંની રજૂઆતો લુપ્ત બની, મતભેદો મૂલ્યવાન ગણાવવા લાગ્યા અને એ લોકો તેમને પણ વરોટી ગયા. એક નવું અને સર્વસામાન્ય યથાર્થ ચિત્ર ઘડવા લાગ્યું. એકવાર લોકો સાચી સહકારિતાનો અનુભવ કરીને પછી તેઓ પહેલાં જેવા નથી રહી શકતા. તેમને એ શક્યતાનો ખ્યાલ હંમેશ રહે છે કે ભવિષ્યમાં મગજને વિકસિત કરનારા અન્ય સાહસો આવી શકે છે. ઘણીવાર કોઈ એક સહકારિતાના એક અનુભવને પુનઃ ઊભો કરવાનો પ્રયત્ન થાય છે પરંતુ ફરીથી એવું ને એવું નથી થતું. જો કે સર્જનાત્મક કાર્ય પાછળના મૂળ હેતુઓ અવશ્ય ફરીથી મેળવી શકાય છે. પૂર્વની ફિલોસોફીમાં કહ્યું છે કે આપણે ગુરુઓની નકલ નથી કરવાની. જેને માટે તેઓ મથ્યા આપણે તેને ગોતવાનું છે, તેને માટે આપણે મથવાનું છે. અહીં ભૂતકાળમાં અનુભવેલા સહકારિતાના અનુભવને આપણે ફરીથી ઊભા નથી કરવાના. તદ્દન નવા, જુદા અને કોઈવાર તો વળી ઉચ્ચતર હેતુઓ માટે સહકારિતાના નવા અનુભવો લેવાના છે. સહકારિતા અને સંદેશાવ્યવહાર. સહકારિતા અને સંયુક્ત પ્રયત્નો ઘણી ઉત્તેજના આપે છે. તેનાથી અસાધારણ ખુલ્લાપણું અને સંદેશાવ્યવહાર રચાય છે. મહત્ત્વના લાભ અને મહત્ત્વની સુધારણાની શક્યતાઓ એટલી વાસ્તવિક હોય છે કે આવા ખુલ્લાપણામાં પાછળથી કોઈને જોખમ આવે તેમ લાગે તો પણ તે જોખમ લેવા જેવું હોય છે. બીજા વિશ્વયુદ્ધ બાદ નવા એટોમિક એનર્જી કમિશનરના મુખ્ય અધિકારી તરીકે અમેરિકાએ ડેવિડ નિનીએથોનને નિમ્યા. નિનીએથોને અટી નાગવક ધરાવતા લોકોને એક જૂથમાં ભેગા કર્યા. એવા લોકો જેવા સ્વયં સેલિબ્રિટીઝ હતા અને જે પોતાના આગવા સંદર્ભ માપદંડના અનુયાયી હતા. આ વૈવિધ્યપૂર્ણ વ્યક્તિઓના જૂથ પાસે બહુ જ મોટી કાર્યસૂચિ હતી અને તેઓ તે કામ ચાલુ કરવા અતિ તત્પર હતા. તે ઉપરાંત પ્રેસ પણ તેમના ઉપર એ માટે દબાણ લાવતું હતું. પરંતુ નિનીએથોને ભાવનાત્મક બેંકના ખાતાઓને તગડું બનાવવામાં ઘણા અઠવાડિયાનો સમય લીધો. આ લોકો એકબીજાને ઓળખે, તેમના શોખ, આશાઓ, લક્ષ્યો, ચિંતાઓ, પાર્શ્વભૂમિઓ, સંદર્ભ માપદંડો અને નમૂનાઓને જાણે તેવી
તેમની ગોઠવણ હતી. તેમણે એક એવી માનવીય પરસ્પર ક્રિયા માટે વાતાવરણ ઊભું કર્યું કે જે લોકો વચ્ચે બહુ મોટું જોડાણ રચે, અને આ માટે તેમણે ઘણો સમય લીધો એ માટે ઘણી ટીકા થઈ, એમ માનીને કે આ પદ્ધતિ કાર્યક્ષમ નથી. પરંતુ પરિણામ એ આવ્યું કે આ જૂથ બહુ ઘનિષ્ઠતાથી જોડાયું. તેઓ એકબીજા સાથે બહુ ખુલ્લા થઈને વાતચીત કરતા હતા. હવે અત્યંત સર્જનાત્મક અને સહકારિતા માટે તેઓ બધા ઉત્સુક બન્યા હતા. તે કમિશનના સભ્યોનો એકબીજા પ્રત્યે એટલો આદર હતો કે કોઈ અસંમતિ ઊભી થાય ત્યારે વિરોધ અને બચાવને બદલે બીજાઓને સમજવાના ખરા પ્રયત્નો થતા. તેમનો અભિગમ હતો કે જો મારા સ્તરની બુદ્ધિ, ક્ષમતા અને સમર્પિતતા ધરાવનાર વ્યક્તિ મારી સાથે સંમત ન થાય તો તમારી એ અસંમતિમાં પણ કોઈ વિશિષ્ટ બાબત હોવી જોઈએ જે હું સમજી શક્યો નથી અને તેને મારે સ્પષ્ટ સમજવાની જરૂર છે. તમારો પોતાનો એક પરિપ્રેક્ષ્ય છે, એક સંદર્ભ ચોખ્ખું છે અને મારે તે જોવું જોઈએ. આના પરિણામે પરસ્પર એક ઉત્પાદન ક્રિયા થતી અને એક અસામાન્ય સંસ્કૃતિનો જન્મ થયો. સૌથી નિમ્ન સ્તરના વિશ્વાસમાંથી સંદેશા વ્યવહારનું સૌથી નિમ્ન સ્તર ઉદ્ભવે છે. તેના મુખ્ય લક્ષણો છે બચાવ, રક્ષણાત્મકતા ને ઘણી વખત બધા આધારોને આવરે તેવી કાનૂની ભાષા, નાયકાદર્શી શબ્દો અને કદાચ કોઈ અણગમતો બનાવ બને તો છૂટી પડવાના વાક્યાંશોનો ઉપયોગ. આ પ્રકારના સંદેશાવ્યવહાર માત્ર વિન લૂઝ અથવા લૂઝ વિન જ ઘડે અને તે સહેજે પ્રભાવક હોતા નથી. તેમાં કોઈ પી કે પીસીનું સંતુલન હોતું નથી. ઉલટાનું તે બચાવ અને સુરક્ષાના વધુ કારણો ઊભા કરે છે. મધ્યમ સ્થિતિ એ આદરયુક્ત સંદેશાવ્યવહાર. સારા એવા પુખ્ત લોકો આ સ્તરે પરસ્પર ક્રિયા કરે, તેમને એકબીજા પ્રત્યે આદર છે, તેઓ કોઈ અણગમતો સામનો કરવા ઈચ્છતા નથી, તેથી તેઓ ખૂબ વિવેકથી વાતચીત કરે, પરંતુ સંવેદનાપૂર્ણ થઈને નહીં. બૌદ્ધિક સ્તરે તેઓ એકબીજાને સમજી શકે તેમ બને, પરંતુ તેઓ પોતાની સ્થિતિના મૂળમાં રહેલા નમૂનાઓ અને ધોરણો સામે જોતા નથી કે નવી શક્યતાઓ માટે ખુલ્લા રહેતા નથી. સ્વતંત્ર પરિસ્થિતિમાં આદરયુક્ત સંદેશાવ્યવહાર કાર્ય કરી શકે છે. કોઈપણ વાર વળી પરસ્પરાવલંબન ધરાવતી સ્થિતિમાં પણ કાર્ય કરી શકે, પરંતુ તે બધામાં સર્જનાત્મક શક્યતાઓ ખૂલતી નથી. સામાન્ય રીતે પરસ્પરાવલંબન પરિસ્થિતિમાં સમાધાન કરી લેવાય છે. સમાધાનનો અર્થ છે એક અને એકનો સરવાળો દોડ થાય છે. બંને પક્ષ નેવડ દેવડ કરે છે. સંદેશાવ્યવહાર નહીં હોતો બચાવલક્ષી કે નહીં હોતો રક્ષણાત્મક, ક્રોધયુક્ત કે ચાલાકી ભર્યો, તે પ્રમાણિક છે, યથાર્થ છે અને આદરયુક્ત છે. તેમ છતાં તે સર્જનાત્મક નથી અને સહકારિતાપૂર્ણ નથી. તે વિન વિનનો નિમ્ન પ્રકાર છે. સહકારિતા એટલે 1+1 સરવાળો 8, 16 કે 1600 પણ થાય. ઉચ્ચ વિશ્વાસની સહકારિતાની સ્થિતિ જે પરિણામ લાવે છે તે મૂળથી રજૂ કરેલા હોય તેનાથી ઘણા વધુ સારા હોય છે અને બધા પક્ષો તે જાણે છે. તદુપરાંત આ સમગ્ર સર્જનાત્મક પ્રોજેક્ટ તેઓ સહુ માણે છે. સંસ્કૃતિની એક નવું આવૃત્તિ રચાય છે જે સ્વયં સંતોષપ્રદ છે. તે અલ્પાયુષી હોય તો પણ તેમાં પી કે પીસીનું સંતુલન સંધાયેલું હોય છે. કેટલાક સંયોગોમાં સહકારિતા સાધવી શક્ય બનતી નથી અને કોઈ સોદો નહીંના વિકલ્પ પણ વ્યવહારક્ષમ બની શકતો નથી. એવા વિપરીત સંયોગોમાં પણ જો નિષ્ઠાપૂર્વક સહકારિતા માટે પ્રયત્ન થાય તો આવનાર પરિણામો સામાન્ય રીતે વધુ પ્રભાવક સમાધાન આપે છે. ત્રીજા વિકલ્પની ખોજ. આપણા સંદેશાવ્યવહારનું સ્તર કઈ રીતે પરસ્પરાવલંબનની પ્રભાવકતા ઉપર અસર કરે છે તે વધુ સારી રીતે સમજવા માટે નીચે આપેલા દ્રશ્યની કલ્પના કરો. વેકેશન ચાલી રહ્યું છે. એક પિતાની ઈચ્છા છે કે તે પરિવારને સરોવરના વિસ્તારમાં ફરવા લઈ જાય અને તે સહુ ત્યાં રહેવા તથા માછલી પકડવાની મજા માણે. તેને માટે આ મહત્વનું છે અને તે વર્ષ દરમિયાન એની તૈયારીમાં રહ્યા હતા. સરોવર નજીકનું એક કોટેજ તેમણે આરક્ષિત કરાવ્યું છે. એક બોટ ભાડે રાખી છે અને તેમના બાળકો પણ ત્યાં જવા ઉત્સુક અને ઉત્સાહી છે. પરંતુ પત્નીને આ વેકેશનનો સમય પોતાની
250 માઇલ દૂર રહેતી માંડી માતાને મળવા જવામાં વાપરવો છે. માતાને તે વારંવાર મળી શકતી નથી, એટલે આ કામ તેને માટે મહત્વનું છે. પતિ પત્નીના આ મતભેદથી એક અત્યંત નકારાત્મક અનુભવ ઊભો થઈ શકે છે. બધી યોજનાઓ ઘડાઈ ચૂકી છે, બાળકો ઉત્તેજિત છે, આપણે માછલી પકડવાની સફરે જવું જોઈએ, પતિ કહે છે. પણ આપણે નથી જાણતા કે મારી માં હવે કેટલું ખેંચશે અને મારે તેની સાથે રહેવું છે, પત્ની કહે છે. આજ તો આપણો થોડો નિરાંતનો સમય છે અને કામ કરવા માટે પૂરતો છે. આ એક અઠવાડિયાની રજાઓની આશાએ આખું વર્ષ ગયું. નાનીના ઘરમાં માખી મારતા બાળકો ચોક્કસ કંટાળશે, તેઓ બધાને હેરાન કરી મૂકશે. વરી તારી માતા એટલી તો કોઈ માંદી નથી અને તારી બહેન પણ તો છે જે એકાદ માઈને જ અંતરે રહે છે, એ તેની કાળજી લેશે. એ મારી પણ માતો છે જ ને, મારે તેને સાથે રહેવું છે. તું રોજ રાતે તેને ફોન કરી શકે છે અને આમ પણ આપણે ક્રિસમસના દિવસમાં પરિવારના મિલન સમયે તેમની સાથે દિવસો ગાળવાના છીએ, યાદ છે ને? એ તો હજી 5 મહિના પછીની વાત છે, ત્યાં સુધી તે હશે કે નહીં તે આપણે ક્યાં જાણીએ છીએ. અને તેને મારી જરૂર છે અને તે મને ઈચ્છે છે. તેની સારી કાળજી લેવાય જ છે અને બાળકો અને મને પણ તારી જરૂર છે ને. માછલી પકડવા કરતાં મારી માં વધુ મહત્વની છે. તારો પતિ અને બાળકો તારી માં કરતાં વધુ મહત્વના છે? આમ તેઓ વધુ ને વધુ અસંમત બનતા જાય છે અને પછી કોઈ જાતનું સમાધાન શોધી દે છે. તેઓ વહેંચાઈ જઈ શકે, પતિ બાળકોને લઈ જાય અને પત્ની માતા પાસે જાય, અને તો બંને અપરાધ ભાવ અનુભવે અને દુઃખી થાય. બાળકોને આ સમજાય અને તેમના વેકેશનની મજા ઉપર તેની અસર વિપરીત પડે. પતિ કદાચ પત્નીની વાત માની લે પણ કમ ને, અને જાણે અજાણીએ તે પોતાની ભવિષ્યવાણી સાચી પાડવા પુરાવા ઊભા કરે કે કઈ રીતે તે એ અઠવાડિયું દરેકને માટે દુઃખી હતું. પત્ની કદાચ પતિની વાત માની લે છતાં તે અંતર્મુખી બને અને માતાના આરોગ્ય અંગે કોઈપણ સ્થિતિ માટે વધુ પડતી પ્રતિક્રિયાત્મક રહે, અને જો તેની માતાની તબિયત ગંભીર બને અને તે ગુજરી જાય તો પતિ પોતાને કદી માફ નહીં કરી શકે અને પત્ની પણ તેને ક્ષમા નહીં આપી શકે. તેઓ જે કોઈ સમાધાન છેવટે કરે તેની પુનઃ અભિવ્યક્તિ વર્ષો સુધી થતી રહે. અસંવેદનશીલતા, ઉપેક્ષા અથવા પ્રમાણિકતાના ક્રમાંકની અનુચિત પસંદગી માટેનો તે અનુભવ પુરાવો ગણાતો જ રહે. વર્ષો સુધી તે તકરારનો મુદ્દો બને અને કદાચિત પરિવારને બે ભાગમાં વેચી નાખે તેમ બને. જે નગ્નો એક સમય સુંદર, નરમ અને સ્વયંસ્ફૂર્તિ તથા પ્રેમ આધારિત હોય, તેમને આવા પ્રસંગોના શ્રેણીબદ્ધ અનુભવો એટલા બગાડી નાખે કે એક એક સ્તરે બધાને વેરભાવનું ઝેર પ્રસરે. પરિસ્થિતિને પતિ અને પત્ની જુદી રીતે જુએ છે. તે જુદી દ્રષ્ટિ તેમને બે વિભાગોમાં વેચી દઈ શકે, જુદા પાડી દઈ શકે અને સંબંધોમાં તિરાડો પાડી શકે, અથવા તેમને એક વધુ ઊંચાઈ નજીક લાવી શકે. જે તેમને પ્રભાવક પરસ્પરાવલંબનની આદતો કેળવી હોય તો તેઓ પોતાના મતભેદોને તદ્દન જુદા નમૂનાથી જોશે અને તેમનો સંદેશાવ્યવહાર ઉચ્ચ સ્તરે થશે. કારણ કે તેમની ભાવનાત્મક બેંકના ખાતામાં ઘણી મોટી થાપણો છે. તેમના લગ્નમાં સંદેશાવ્યવહાર ખુદનો અને વિશ્વાસ સહિતનો છે. તેઓ વિન વિન વિચારે છે, ત્રીજા વિકલ્પમાં માને છે, તેથી પરસ્પર લાભદાયી અને પહેલાં રજૂ થતું તેનાથી વધુ સારું નિરાકરણ શોધી શકે છે. તેઓ સંવેદનાપૂર્ણ રીતે સાંભળે છે, પ્રથમ સમજવાનો પ્રયત્ન કરે છે, તેથી તેઓ પોતાની અંદર અને પોતાની વચ્ચેના મૂલ્યો અને ચિંતાઓનું એક સર્વગ્રાહી ચિત્ર ઊભું કરે છે, જેની ગણતરી કરવી એ કોઈ નિર્ણય લેતી વખતે જરૂરી છે. આ બધી સામગ્રીને જોડીને ભાવનાત્મક બેંકની મોટી થાપણ, વિન વિન વિચાર, પ્રથમ સમજવાનો પ્રયત્ન સહકારિતા માટે ઉત્તમ વાતાવરણ ઉત્પન્ન કરે છે. બૌદ્ધ ફિલોસોફી તેને મધ્યમ માર્ગ કહે છે. મધ્યમનો અર્થ અહીં સરેરાશ અથવા વચની માત્રા થાય છે. તેનો અર્થ સમાધાન નથી, તે વધુ ઉચ્ચતર છે. ત્રિકોણના ઉપના શિરોબિંદુ સમાન એ મધ્યમ અથવા ઉચ્ચતર માર્ગની શોધમાં આ પતિ અને પત્ની એક ખ્યાલ આવે છે કે તેમની સહકારિતાના તેમનો
પરસ્પર પ્રેમ અને સંબંધ એક ભાગ છે. તેઓ જેમ જેમ સંદેશાવ્યવહાર કરતા જાય તેમ પતિ અને પતિ તેની પત્નીની ઈચ્છા, પોતાની માતા સાથે રહેવાની તેની જરૂરિયાતોને ઊંડાણથી અનુભવે. તે એ પણ સમજે છે કે માતાની કાળજી લેવી એ જેની પ્રથમ જવાબદારી રહી છે. તે પોતાની બહેનને રાહત આપવાની પત્નીની ઈચ્છા છે. તે સમજે છે કે ખરી રીતે તેઓ કોઈ જાણતા નથી કે માતા કેટલો સમય હવે તેમની સાથે કાઢી શકે તેમ છે. અને એ ખરું છે કે માછલા પકડવા જવા કરતાં તેની માતા વધુ મહત્વની છે. અને આ બાજુ પત્નીને પણ ઊંડી સમજ છે કે પતિની ઈચ્છા છે પરિવારની સાથે રાખો અને બાળકોને એક મહાન અનુભવ કરાવો. આ વેકેશનમાં માછલા પકડવાની તાલીમ અને સામાન પાછળ તૈયારી રૂપે જે રોકાણ કર્યું છે તેની તેને સમજ છે. અને તે બાળકોને માટે સુંદર સ્મૃતિઓ રચવાની મહત્તા પણ સમજે છે. હવે તેમને આ ઈચ્છાઓને કઈ રીતે જોડવાની છે. તેઓ સમસ્યાના વિરોધી ક્ષેત્રમાં નથી. તેઓ બંને એક જ પક્ષે રહેલા છે અને સમસ્યાને જુએ છે પણ એક જ બાજુએથી, અને જરૂરિયાતો સમજીને એક ત્રીજા વિકલ્પના સર્જનની ખોજ કરે છે. આપણે આ મહિને જ તારી માતાને મળવા જવાનું ગોઠવીએ તો, પતિ સૂચવે છે. શનિ રવિ માટે હું ઘરની જવાબદારી ઉઠાવી નહીં શકું અને અઠવાડિયા માટે કોઈ પણ મદદ મેળવી દઉં જેથી તું જઈ શકે. મને ખબર છે કે તેટલો સમય તારા માટે મહત્વનો છે. અથવા પછી આપણે એક નવી જગ્યા શોધીએ જ્યાં કેમ્પ કરીએ અને માછલા પકડીએ. તે તારી માતાના ઘરની નજીક હોય. કદાચ એ જગ્યા આટલી સારી ન હોય તો પણ અમે ઘરની બહાર તો રહી શકીએ અને બીજી જરૂરિયાતો પણ પૂરી થઈ શકે. બાળકો પણ તંગ નહીં કરે. આપણે કઝિન્સ, આંટી અને અંકલ માટે પણ કોઈ મનોરંજનની પ્રવૃત્તિ શોધી કાઢીએ જે વળી વધુ આનંદની વાત બની રહે. તેઓ સહકારિતાની પ્રવૃત્તિ કરે. તેઓ એકબીજા સાથે વાતચીત એટલે સુધી કરતા રહે જ્યાં સુધી તેમને બંનેને સ્વીકાર્ય હોય તેવા કોઈ ઉકેલ તેમને મળી ન જાય. તેમણે બંનેને સૌથી પહેલાં જે વિચાર્યા હતા તેના કરતાં આ ઉકેલ તો વધુ સારા છે, સમાધાન કરતાં પણ વધુ સારા. તે એવા સહકારિતાપૂર્ણ નિરાકરણો છે જે પી કે પીસીનું નિર્માણ કરે છે, કોઈ સોદાબાજીને બદલે. આ એક સર્વાંગી પરિવર્તન છે. બંનેને જે ખરેખર જોઈએ છે તે પ્રાપ્ય બને છે અને એ પ્રક્રિયા દરમિયાન તેમના સંબંધો પણ ઘનિષ્ઠ બને છે. નીતિ જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું નકારાત્મક સહકારિતા. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ્સ. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.